બ્રહ્મ સમાજને સંગઠિત કરવા માટે ભુજમાં બ્રાહ્મણ એકતા પ્રચાર સમિતિની ખાસ બેઠક મળી હતી, જેમાં ખાસ તો મહિલા સંગઠનનો પાયો નાખવા માટે મંથન કરાયું હતું. બ્રહ્મ એકતા પ્રચાર સમિતિની મળેલી બેઠકમાં ગુજરાત કચ્છના ઉપાધ્યક્ષ જયશ્રીબેન પંડ્યાએ માર્ગદર્શન આપ્યું હતું. બ્રાહ્મણ એકતા પ્રચાર સમિતિ દ્વારા વિધવા તેમજ ગરીબ મહિલાઓને મદદ કરવામાં આવશે. બ્રહ્મ સમાજની મહિલાઓનો સંગઠનનો પાયો નાખીને દરેક જિલ્લાઓ અને તાલુકાઓના સંગઠન બનાવવામાં આવશે તેવી ચર્ચાઓ આ બેઠકમાં કરવામાં આવી હતી. બેઠકમાં ભગવતી ધામના અધ્યક્ષ રાજુભાઈ જોશી દ્વારા પ્રેરક પ્રવચન અપાયું હતું, જેમાં તેમણે સમાજના બ્રાહ્મણોના સ્થાન અંગે વાત કરીને માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં બ્રહ્મ સમાજની બહેનો ઉપસ્થિત રહી હતી. અને અત્યારે અમારા હેતુઓ છે કે સમસ્ત બ્રાહ્મણ એક મંચ ઉપર આવે. બ્રાહ્મણ એકતા પ્રચાર સમિતિના અમારા એવા પ્રયાસ છે કે દરેક મહિલાઓ શક્તિ જાગૃત કરીએ અને દરેક બહેનોને ક્યાંય પણ ખૂટતી એવી અમે મદદ કરીએ. અને બ્રાહ્મણ એકતા પ્રચાર સમિતિ આ એક એવું કાર્ય કરવા જઈ રહી છે ત્યારે અમે અત્યારે કચ્છમાં એક મહિલા સંગઠનનો પાયો નાખવા જઈ રહ્યા છીએ, ત્યારે આજે અમે એક મિટિંગનું આયોજન કર્યું છે. એ મિટિંગની અંદર આજે સારી એવી અમને પ્રતિસાદ મળ્યો છે બહેનોનો, તો અમારું આ સંગઠન આગળ ને આગળ વધતું રહે અને દરેક જિલ્લાઓમાં તાલુકાઓમાં અને ગ્રામ્ય કક્ષાઓમાં અમે હવે સમિતિ પણ બનાવવા જઈ રહ્યા છીએ.